સત્યમ શિવમ સુંદરમ. વિદ્યાર્થીઓ, આપણે અગાઉનો વિડીયો એટલે કે પાર્ટ સિક્સ એટલે કે છઠ્ઠા ભાગમાં મેં પ્રશ્નાર્થ વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવાનું જે શરૂઆત કરી હતી એમાં મેં તમને જે માહિતી આપી હતી અને બોર્ડ ઉપર બધું લખ્યું હતું કે જે ધ્યાનમાં લેવાનું અને પાકું કરવાનું, યાદ રાખવાનું કે પહેલાં આપણે એ જ જે મુદ્દા રહ્યા, પહેલાં તો જાણે વાક્યને ઓળખવું પડે કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય કેવું ગણાય, તો એની તમને ભાગ છમાં પાર્ટ સિક્સમાં મેં તમને માહિતી આપી, તો વાક્યને ઓળખી લીધું. પછીનો આ જે ચાર સ્ટેપ રહ્યા એ પ્રમાણે તમે વાક્યને ઓળખી લીધા પછી સંવાદ હોય કે ફકરો હોય તો આગળ ચેન્જ કરવા માટે આગળ વધવાનું હોય તો વાક્ય ઓળખી લીધું. પછી તો કે જો પહેલું તીર જુઓ તમે કે બોલનાર સાંભળનાર વચ્ચે આસ્કડ લખો. આસ્કડ એટલે પૂછવું એવો અર્થ થાય. તો જે બોલનાર હોય, સંવાદ હોય, ધારો કે મહેશ પછી બે ટપકા હોય તો મહેશ આસ્કડ, બીજો વ્યક્તિ જે પછીનો હોય એ સાંભળનાર ગણાય તો મહેશ આસ્કડ. તો બોલનાર સાંભળનાર વચ્ચે આસ્કડ લખો, એ પહેલું લખ્યું. પછી બીજું સ્ટેપ તો કે જોડાણ તરીકે ડબલ્યુ એચ વાળો શબ્દ કે હાવ હોય તો તે લખો. કા ડબલ્યુ એચ વાળા શબ્દ મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યા હતા કે આઠ ડબલ્યુ એચ વાળા પ્રશ્ન સૂચક શબ્દ છે તો એ જોડાણ તરીકે લખવાનું, અથવા હાવ આપેલું હોય તો હાવ લખવાનું, અને નહીતર ઇફ લખો જો એ ન હોય ડબલ્યુ એચ વાળો શબ્દ કે હાવ ન હોય તો ઇફ લખવાનું, આઈ એફ ઇફ લખો. તો આ બીજો સ્ટેપ, પહેલાં આપણે આસ્કડ લખ્યું બોલનાર સાંભળનાર વચ્ચે, જોડાણ લખી નાખ્યું ડબલ્યુ એચ વાળો શબ્દ, વોટ હોય તો વોટ, વેર હોય તો વેર, વેન હોય તો વેન, વેર ડબલ્યુ એચ આર, વેર હોય તો વેર, વીચ હોય તો વીચ, હુઝ હોય તો હુઝ, હુમ હોય તો હુમ, વાય હોય તો વાય, એ ડબલ્યુ એચ વાળો શબ્દ જોડાણ તરીકે લખવાનો, એ અથવા હાવ લખવાનું, હાવ આપ્યું હોય તો હાવ લખવાનું, અને એ એકેય ન હોય તો ઇફ લખવાનું. પછી તો કે વાક્યની શરૂઆત કરતાથી કરો, એટલે કે કરતા બદલવાનો હોય, એટલે કે જનરલી સંવાદ હોય એમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં યુ આપેલું હોય સહાયક ક્રિયાપદ પછીનું, યુ મેં અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું કે એ કરતા હોય સહાયક ક્રિયાપદ પછી, તો એ યુ રિયુને કરતા જ હોય, અને એ સાંભળનાર પ્રમાણે ફરે. અગાઉ આપણે જનરલ ફેરફાર રહ્યા એ બરાબર, એ અગાઉ મેં પહેલાં જ વિડીયોમાં લીધું હતું કે આ બધા સામાન્ય ફેરફાર બધા જ પ્રકારના વાક્યમાં કરવા. તો યુ યુ યોર સાંભળનાર પ્રમાણે ફરે. તો વાક્યની શરૂઆત કરતાથી કરો, એટલે યુ હોય કરતા સ્થાને, સહાયક ક્રિયાપદ પછીનું એ સાંભળનાર પ્રમાણે ફરી જાય, એનો કરતા લખી નાખવાનો હોય. અને પછી તો કે ક્રિયાપદના ફેરફાર, તો ક્રિયાપદના ફેરફાર પાકા કરવા પડે. જે રીતે વિધાન વાક્યમાં તમને ત્રણ વખત મેં બોલીને સમજાવ્યું હતું કે આ રીતે આ કોષ્ટક પાકું કરી નાખવાનું, તો આમાં પણ આ જે ક્રિયાપદના ફેરફાર રહ્યા એ આપણે એવી રીતે બોલી જવા પડે કે ક્રિયાપદના ફેરફાર, ડુ ડઝ કાઢીને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું, ડુ ડઝ કાઢીને ક્રિયાપદના ભૂતકાળનું રૂપ લખવું, ડીટ કાઢીને હેટ પ્લસ ભૂતકૃદંત લખવું, અને બીજા ક્રિયાપદ વિધાન વાક્ય મુજબ બદલવા. એટલે બીજા ક્રિયાપદ એટલે તો વિધાન વાક્યમાં આપણે કોષ્ટકમાં હતું કે યામી જાત તો એનું વોઝ વેર, વોઝ વેર તો એનું હેડબીન, તો પ્રશ્નાર્થ વાક્યમાં તમને માનો કે ઈજ આપ્યું હોય કે આર આપ્યું હોય તો વોઝ કે વેર થાય, પ્રશ્નાર્થ વાક્યમાં તમને વોઝ આપ્યું હોય કે વેર આપ્યું હોય તો એનું હેડ થાય, હેડબીન થાય સોરી. અને પ્રશ્નાર્થ વાક્યમાં માનો કે તમને ક્યાં આપ્યું હોય તો કૂટ થાય, વીલ આપ્યું હોય તો વૂટ થાય, હેવ આપ્યું હોય કે હેજ આપ્યું હોય તો હેડ થાય. એ સાદા વાક્યમાં વિધાન વાક્યમાં આપણે જે ફેરફાર રહ્યા, તો એટલે મેં ટૂંકમાં તે દિવસે તમને યાદ દેવડાવ્યું હતું
કે આ કોષ્ટક સારી રીતે પાકું કરજો જેથી કરી અને હું પ્રશ્નાર્થ વાક્ય જ્યારે લઉં ત્યારે એમાં ટૂંકમાં જ ક્રિયાપદના ફેરફાર એવું હોય છે, ખાલી આ ડૂ ડજ અને ડી ડજ કાઢવાનું હોય છે, બાકી બીજા બધા ક્રિયાપદ રહ્યા ને એ કાઢવાના નથી હોતા, પણ બદલવાના હોય. એ જ કાઢવાનું નથી હોતું, ઈજનું વોઝ કરવાનું થાય કે વેર લખવાનું થાય, હેવ કે હેઝનું હેડ કરવાનું થાય, વિલનું વુડ લખવાનું થાય, કરતા પછી વુડ લખવાનું હોય, કરતા પછી હેડ લખવાનું હોય, કરતા પછી વોઝ લખવાનું હોય, કાઢવાનું નથી હોતું. ફક્ત આ ત્રણ રહ્યાને જે ડુ ડઝ અને ડીડ, એ ત્રણ તમારે કાઢી નાખવાના હોય. ડુ ડઝ કાઢી અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું, એટલે કે એનો અર્થ શું થાય ખબર હે, કે અગાઉ આપણે સાદા વાક્યમ શીખી ગયા કે ડુ ડઝ વર્તમાનકાળ સૂચવે, તો તમે ક્રિયાપદનું ભૂતકાળ લખી નાખો એટલે કે તો ભૂતકાળમાં બદલાઈ ગયો એ કાળ, અને ડીડ ભૂતકાળ સૂચવે તો હેડ પ્લસ ભૂતકૃદંત લખો એટલે પૂર્ણ ભૂતકાળ થઈ જાય. એમ એ જ્યારે રહ્યું એનું વોજ વેર કરી નાખો એટલે એ ભૂતકાળ થઈ જાય. હેવ હેઝ રહ્યું એનું હેડ કરો એટલે ભૂતકાળ થઈ જાય. વુડ રહ્યું, વિલનું વુડ લખો એટલે એ ભૂતકાળ થઈ જાય. કેનનું કુડ લખો એટલે એ ભૂતકાળ થાય. બરોબર, મૂળ તો ભૂતકાળમાં જ ફેરવવાનું હોય, પણ તમને નો ધ્યાન આવતું હોય જલ્દી તો આ પાકું કરી નાખવાનું. ડુ ડઝ કાઢીને ક્રિયાપદનું ભૂતકાળ, ડેટ કાઢીને હેડ પ્લસ ભૂતકૃતન, બીજા ક્રિયાપદ વિધાન વાક્ય મુજબ બદલવા, અથવા બીજા ક્રિયાપદ સાદા વાક્ય મુજબ બદલવા. પણ ધ્યાન રાખજો કે તમે ભૂતકાળનું રૂપ લખો કે હેડ પ્લસ ભૂતકૃદંત લખો કે વુડ લખો કુડ લખો, એ કરતા પછી લખવાનું હોય, સ્ટેપ પ્રમાણે હાલવાનું. આસ્કડ લખું, જોડાણ તરીકે WH વાળો શબ્દ લખો, હાવ લખું, એ ન હોય તો ઇફ લખું, પછી વાક્યની શરૂઆત કરતાથી કરી અને પછી ક્રિયાપદ લખવાનું આવે, એ ક્રિયાપદના ફેરફારનું આ કોષ્ટક રહ્યું એ પાકું કરજો. અત્યાર સુધી તમારે જે આ બોર્ડ રહ્યું એ ફોકસમાં રહ્યું એટલે તમે એને ચોપડામાં લખી નાખવાનું, અને પછી હવે હું તમને ઉદાહરણ તરીકેના એક બે વાક્ય રહ્યા એ સમજાવું, અને પછીના વિડીયોમાં આપણે પાંચક વાક્ય રહ્યા એ તમને પાછો ફરી વખત સમજાવીશ. તો ઉદાહરણ તરીકે બે વાક્ય હું તમારે જે લઉં છું એ ધ્યાનમાં તમારે આવી જાય. તો જો વાક્ય કેવું હોય કે સંવાદ હોય તો આપણે કેવું હોય, ધ ટીચર, અને ટપકા હોય તો બોલનાર શિક્ષક, ને પછી સ્ટુડન્ટ લખેલું હોય. બરોબર, તો આ સાંભળનાર ગણાય, પછી બીજા વાક્યમાં આ બોલનાર ગણાય, અને પાછા ફરી વખત ધ ટીચર હોય એ સાંભળનાર ગણાય. બરોબર, આ રીતે સંવાદ આપ્યો હોય પ્રથમ વાક્ય જે આ રહ્યું જેવા પ્રકાર પ્રમાણે આપણે બદલવાનું હોય તો બોલનાર શિક્ષક ને સાંભળનાર વિદ્યાર્થી, પછી આ બીજું વાક્ય હોય એમાં બોલનાર વિદ્યાર્થી સાંભળનાર શિક્ષક. બરોબર, એવી રીતે એ ગણાતું હોય, પણ અત્યારે આપણે સિંગલ વાક્યનો ઉપયોગ કરીશું. સંવાદમાં પાછા આ રીતે હોય, પણ ફકરો આપ્યો હોય તો પાછું તમારે ઉત્તરણ ચિન્હવાનું છે. ટીચર શેઠ, શેઠ તો હર. હવે આપણે ક્યાંક અગાઉ તમને સલાહ આપી હતી કે ભાઈ ત્યાં શિક્ષક હોય એ જો અંદર તમને સર લખ્યું હોય, આપ્યું હોય, ઉલ્લેખ કરેલો હોય તો હી ગણવાનું હોય, અને ધ ટીચર લખ્યું હોય, મેડમ લખ્યું હોય તો આપણે એ ટીચરને સી ગણવાનું હોય, પણ નો આપ્યું હોય કઈ ઉલ્લેખ તો તમે એ હી ગણો કે સી ગણો ખોટું પડતું નથી. તો ધ ટીચર સેડ ટુ હર, અને પછી લખેલું હોય વેર ડુ યુ લીવ, લીવ એલઆઈવી લીવ એટલે રહેવું. તો આ પ્રથમ વાક્ય રહ્યું તો આપણે સ્ટેપ પ્રમાણે તમે હાલશો એટલે તો આ બોલનાર કોણ, તો કે શિક્ષક, કે ધ ટીચર. આ બોલનાર કોણ, તો કે હર. બરોબર, સેટ ટુ ના બદલે શું લખવાનું, પહેલું સ્ટેપ જુઓ કે બોલનાર સાંભળનાર વચ્ચે સેટ ટુ ને બદલે આસ્ક્ડ લખવું, અથવા તો સંવાદમાં આસ્ક્ડ લખી નાખવાનું પ્રશ્ન પૂછે તો. બરોબર, હવે તો કે જોડાણ તરીકે WH વાળો શબ્દ કે હાવ,
લોહ હોય તો એક, તો આ જોડાણ તરીકે ડબલ્યુએચ વાળો શબ્દ છે તો આપણે જોડાણ તરીકે વેર લખ્યું, બરોબર. આ બીજું સ્ટેપ, પેલા આસ્ક્ર લખ્યું, વેર લખ્યું. હવે ત્રીજું શું કે વાક્યની શરૂઆત કરતાથી કરવી છે, તો કરતા કોણ, તો કે આ યુ, કરતા યુ. હવે યુ યુ યોર અગાઉ આપણે સામાન્ય પેલા પાઠમાં સમજાયું હતું કે યુ યુ યોર સાંભળનાર પ્રમાણ પડે, આઈ મી માય બોલનાર પ્રમાણ પડે, તો આ યુ કરતા, તો આ સાંભળનાર, તો આ સાંભળનારનું કરતા શું થાય, હરનું કરતા સી, તો સી લખ્યું. હવે તો હવે ક્રિયાપદના ફેરફાર, તો તમને કોષ્ટક નીચે હતું આપણે જોયું કે ભાઈ ડુ ડઝ કાઢી અને ક્રિયાપદનું ભૂતકાળ કરવું, બરોબર. તો આ ડુ કાઢીને તો હવે ક્રિયાપદ કયું, તો કે લીવ, તો એનું ભૂતકાળ આપણને આવડવું જોઈએ, તો કે લીવ ન, લીવ નું ભૂતકાળ થાય લીવ ન. અને પૂર્ણ વિરામ કરવાનું, પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું મેં લખ્યું નથી, પણ ધ્યાન દોરું કે ઇન્ડાયરેક્ટ કરવો, કોઈ પણ પ્રકાર રહ્યો એમાં તમે ઇન્ડાયરેક્ટ કરો એટલે બધા જ વાક્ય વિધાન વાક્ય બની જાય, એટલે કે વિધાન વાક્યમાં પૂર્ણ વિરામ આવે, ઉદ્ગાર ચિહ્ન પણ નીકળી જાય, પ્રશ્નાર્થ ચિહ્ન પણ નીકળી જાય અને પૂર્ણ વિરામ આવે. આ ખાસ યાદ રાખી લેજો કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પૂર્ણ વિરામ, ઉદ્ગાર વાક્ય હોય તો પૂર્ણ વિરામ, વિધાન વાક્ય હોય તો પૂર્ણ વિરામ, લેટવાળું વાક્ય હોય તો પૂર્ણ વિરામ, આજ્ઞાર્થ વાક્ય હોય તો પણ પૂર્ણ વિરામ. તો આ જે ચાર સ્ટેપ રહ્યા એ મુજબ આપણે ફેરફાર કર્યા. જો પહેલું સ્ટેપ કે બોલનાર સાંભળનાર વચ્ચે આશ્ર લખ્યું, વાક્યને ઓળખી લીધું કે આ પ્રશ્નાર્થ વાક્ય છે, પછી પહેલું સ્ટેપ તો કે આશ્ર લખ્યું, જોડાણ તરીકે વ્યાર લખ્યું, ડબલ્યુએચ વાળો શબ્દ, આ બે લખો તો તમને અડધો માર્ક મળી જાય વાક્યને ઓળખીને, પછી અડધો માર્ક લ્યો ને આ ફેરફારો એક વાક્યમાં, ખાસ ધ્યાન રાખજો માર્ક કઈ રીતે લેવાય એ આવડવું જરૂરી. તો આશ્ર લખ્યું, વેર લખ્યું. હવે ત્રીજો સ્ટેપ શું કે વાક્યની શરૂઆત, વાક્યની શરૂઆત કરતાથી કરવી, તો કરતા કોણ, તો કે આ યુ, તો આ યુથી આ શરૂઆત કરવાની છે, પણ યુ યુ યોર સાંભળનાર પ્રમાણ ફરે, તો સાંભળનાર હર, તો આ હંમેશા કરતા હોય, તો કર આ હરનું કરતા શું, તો કે સી. અને પછી ક્રિયાપદના ફેરફાર, બરોબર. તો ક્રિયાપદના ફેરફાર પાકા કરી નાખવાના, મેં કીધું કે ડુ ડઝ કાઢી ક્રિયાપદનું ભૂતકાળ લખવાનું, ડેટ કાઢી હેટ પ્લસ ભૂતકૃતાંત લખવાનું, અને બીજા બધા ક્રિયાપદ રહ્યા એ સાદા વાક્ય મુજબ એટલે કે વિધાન વાક્ય મુજબ ફેરવવાના, આવું પાકું કરી નાખવાનું, બરોબર. તો આપણે આ જે ક્રિયાપદ રહ્યું એનું ભૂતકાળ લીધું. બીજું વાક્ય લઈએ, ધારો કે મેં તમને કીધું કે ઇફ આવે એવું, બરોબર. તો સી આ કરતા સાંભળનાર બોલનાર ટૂંકા લખવું એટલે મારા વાક્ય લખવામાં જગ્યા ન થાય. સી સેડ ટુ મી. અને તો હવે ઇફ આવતું હોય તો સીધા સહાયક ક્રિયાપદથી વાક્ય શરૂ થાય. ડીડ યુ રાઇટ ધીસ લેસન, ગુજરાતી થાય કે શું તે આ લેસન લખ્યું, શું તે આ લેસન લખ્યું. શી સેડ ટુ મી, તેને મને પૂછ્યું, એવો અર્થ થાય. તો હવે આ વાક્ય જુઓ તમે, તો આપણે પેલા શી બોલનાર, મી સાંભળનાર, બોલનાર સાંભળનાર વચ્ચે આશ્ર લખ્યું, તો જોડાણ તરીકે, તો કે જોડાણ તરીકે ડબલ્યુએચ વાળો શબ્દ હોય તો ઈ, હાવ હોય તો હાવ, અને ઈ ન હોય તો કે ઈફ, તો ઈફ લખ્યું. જે રીતે વિધાન વાક્યમાં ધેટ આવે એમાં આપણે ઉમેરવાનું થાય, એમાં ધેટ ઉમેરવી તો આમાં ઈફ ઉમેરવાનું થાય, બરોબર. તો ઈફ લખ્યું. પછી ત્રીજું સ્ટેપ કે વાક્યની શરૂઆત કરતાથી કરવી, તો કરતા કોણ, તો કે આ યુ. યુ યુ મોટા ભાગે પ્રશ્નાર્થ વાક્યમાં યુ આપ્યું હોય ને કરતા સ્થાને હોય, એ કરતા હોય એવું માનવાનું,
અને સાંભળનાર પ્રમાણે ફરે, તો યુ સાંભળનાર પ્રમાણે ફરે. તો સાંભળનાર કોણ? તો કે મી. તો મી નું કરતા તો કે આય. તો આય લીધું. પછી ચોથો સ્ટેપ તો કે ક્રિયાપદના ફેરફાર. તો ક્રિયાપદ શું? તો કે ડી. તો શું ક્રિયાપદનો ફેરફાર છે? તો કે ડુ ડસ કાઢે ભૂતકાળનું રૂપ અને ડીટ કાઢે હેટ પ્લસ ભૂતકૃદંત. તો હેટ પ્લસ ભૂતકૃદંત એટલે આ સહાયક ક્રિયાપદ કહેવાય, મુખ્ય ક્રિયાપદ કહેવાય. તો આપણને મુખ્ય ક્રિયાપદ હોય એના ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત આવડતું હોય તો જ આ વાક્ય સાચું પડે. તો આ ડીટ કાઢે હેટ પ્લસ ભૂતકૃદંત, તો ડીટ કાઢી દીધું. તો હેટ તો ભૂતકૃદંત કોનું કરવાનું હોય? આ રાઈટ. તો રાઈટ નું ભૂતકૃદન થાય રિટર્ન. તો ડબલ્યુ આર આઈ ડબલ ટી એ આર આ રિટર્ન બરોબર. તો હવે તો કે ધીસ લેસન લખ્યું છે. તો આપણે સામાન્ય ફેરફારમાં આગળ પ્રથમ વિડીયોમાં શીખી ગયા કે ધીસ નું ધેટ ટી એચ એ ટી, પછી ટી એચ એસી ધીસ એનું દોષ થાય. એમાં મારી મિસ્ટેક થઈ હતી, હજી યાદ દેવાય તું કે મેં ફોટો મૂક્યો હતો એમાં બરોબર હતું, પણ પછી ફરી વખત બોર્ડમાં લખ્યું એમાં મારા ઉતાવળમાં ધીસ એવું લખાઈ ગયું હતું, મેં ધેટનું દોષ લખાઈ દીધું. પણ ધીસનું ધેટ હજી ધ્યાન દોડી ગયું, ધીસનું ધેટ થાય અને ધીસ ટી એચ એસી એનું દોષ થાય. ટી એચ ઓ એસ ધ્યાનમાં લઈ લીધું બરોબર. તો હવે ધીસ રહી હોય તો ધેટ લખી નાખવાનું. અને લેસન લેસન અને પૂર્ણ વિરામ. તો જો બોલનાર સાંભળનાર વચ્ચે આસ્ત્ર લખવું જોડાણ તરીકે, અહીંયા ડબલ્યુ એચ વાળો શબ્દ કે આવ નથી એટલે એક લખવું, આ કરતા રહ્યો એનાથી વાક્ય શરૂ કર્યું, યુ ને વૈડલો સાંભળનાર પ્રમાણે ડીટ કાઢી અને એટ પ્લસ. ઘણા વિદ્યાર્થી શું કરે ખબર છે? આ ડીડ હોય ને એનું હેટ પ્લસ યાદ રહેજો, ડીડ ડીડની બદલી હેટ પ્લસ ભૂતકૃદંત લખો તો આય લખી નાખે. એમ નહીં, સ્ટેપ પ્રમાણે આ ચાર સ્ટેપ પ્રમાણે ધ્યાનવાનું કે ભાઈ વાક્યની શરૂઆત કરતાથી કરવાની અને પછી ક્રિયાપદના ફેરફાર આવે. તો પછી હેટ પ્લસ ભૂતકૃદંત લખવો, ડાયટનું રિટર્ન અને ધીસનું ધેટ સામાન્ય ફેરફાર અને લેસનનું લેસન. આ બીજું પ્રકારનું વાક્ય કે ભાઈ જેમાં હિપ લખવાનું થાય અને આમાં ડૂનો ઉપયોગ કર્યો અથવા ડસ હોય આમાં ડીટનો ઉપયોગ કર્યો તો એક વાક્ય તમને સહાયક ક્રિયાપદ વાળું સમજાઈ ગયું. તો બરોબર, હી સેડ ટુ અસ, અમે હેવ યુ ફ્રી અથવા તો હેવ યુ મેટ ધ ટીચર, તમે શિક્ષકને મળ્યા? આ પ્રશ્ન વાક્ય બરોબર. તો હેવ જો આ સહાયક ક્રિયાપદથી વાક્ય શરૂ થયું, અહીંયા હેવ હોય, હેડ હોય, હેઝ હોય, એમિઝર હોય, વોઝ વેર હોય, કેન હોય, વિલ હોય, શેલ હોય, મે હોય, પછી કરતા હોય પછી ક્રિયાપદ. તો આ સહાયક ક્રિયાપદથી શરૂ થતું વાક્ય. હી સેડ ટુ અસ, તેને તેણે અમને કીધું, હેવ યુ મેટ ધ ટીચર, તમે શિક્ષકને મળ્યા? તો પહેલું સ્ટેપ કયું? તો કે આજે બોલનાર અને સાંભળનાર વચ્ચે આસ્ત્ર લખવું, આસ્ત્ર. પછી બીજું સ્ટેપ તો કે ડબલ્યુ એચ વાળો ઘાવ વાળો શબ્દ નથી તો હિપ લખવું. પછી ત્રીજું સ્ટેપ તો વાક્યની શરૂઆત કરતાથી કરવાની, તો કરતા કોણ? તો કે યુ. તો યુ કોના પ્રમાણ કરે? તો કે સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર એટલે અસ, તો અસનું કરતા તો કે વી. પછી તો કે ક્રિયાપદના ફેરફાર, તો ડુ ડસ હોય તો કાઢી ભૂતકાળ કરવાનું, ડી ડુ હોય કાઢીને એટ પ્લસ ભૂતકૃત. પણ એ પછી એ નો એ નથી તો એ સામાન્ય
સાદા વાક્યમાં એટલે કે વિધાન વાક્યમાં ક્રિયાપદના ફેરફારનું કોષ્ટક પાકું કર્યું હોય તો કે હેવ હેઝ હેડ, તો હેડ લખી નાખું. હેડ સાથે પાછું ભૂતકૃદંત જ હોય હંમેશા, એ પૂર્ણકાળમાં વપરાય છે. હેવ હેઝ અને હેડ એ ત્રણેય સાથે ભૂતકૃદંત જ હોય, એટલે ભૂતકૃદંત લખવાનું હોતું નથી કારણ કે આપેલું જ હોય. તો વે હેડ મેટ ટીચર. આ રીતે ત્રણ પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય, ડોડસ વાળા હોય કે ડીડ વાળા હોય અથવા સીધા સહાયક ક્રિયાપદથી શરૂ થતા વાક્ય હોય, તો એનું ચેન્જિંગ રહ્યું એ આ ચાર સ્ટેપ મુજબ તમે કરતા જાઓ એટલે વાક્ય બદલાઈ જાય. હવે પછીના વિડીયોમાં આપણે પાંચ છ ઉદાહરણ લઈએ, બરોબર, એ લઈને તમને પાંચ વાક્ય રહ્યા એ સમજાવીશ. અસ્તુ.